શિવજીની આરાધના અને ભક્તિના દિવસની મહારાત્રી એટલે કે શિવરાત્રી. ત્યારે શિવરાત્રીના રોજ વહેલી સવારથી જ ભાવનગરમાં પણ તમામ શિવાલયો હર હર મહાદેવના નાસ્તી ગુંજી ઉઠ્યા. શિવ ભક્તોએ મહાદેવનું પૂજન સાથે સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી, જ્યારે ભક્તો ભાંગરૂપી પ્રસાદ લેતા પણ જોવા મળ્યા. ભાવનગર શહેર અને જિલ્લાભરના શિવાલયોમાં શ્રદ્ધાપૂર્વક શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. ભગવાન શિવની આરાધના માટે શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી. ભાવિકો વિવિધ પ્રકારે શિવજીને રાજી કરવા માટે આરાધના કરતા નજરે પડ્યા. કેટલાક ભાવિકો શિવલિંગ પર પુષ્પો અર્પણ કરીને, શિવલિંગ પર બિલીપત્ર ચડાવીને શિવજીને રાજી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દિવસે શિવ મંદિરમાં દીપમાળા, આરતી તેમજ ધૂન અને કીર્તન સહિતના કાર્યક્રમો ઉજવવામાં આવ્યા. કેટલાક ધાર્મિક મંડળો દ્વારા શિવજી યાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાયા. ગાયોને ઘાસ ખવડાવી અને લોકો પૂર્વ મેળવતા જોવા મળ્યા. વળી કેટલાક ભાવિકો ભાંગની પ્રસાદીનો સ્વાદ લેતા પણ જોવા મળ્યા. પરેશભાઈ ગોહિલ મારું નામ છે. મહાદેવમાં દર વર્ષે અમે દર્શન કરવા આવીએ છીએ. દર્શનનો લાભ લઈને અનેરો આનંદ આવે છે અને ભગવાન શ્રી ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે છે અને આખા દેશમાં ભોળાનાથની કૃપા દ્રષ્ટિ બની રહે એવી મારી પ્રાર્થના. જન મહાદેવના મંદિરના કરતા હતા તરીકે હું ઉત્સવ અત્યારે ને 500 વર્ષ જૂના મહાદેવનું શિવલિંગ છે જે સ્વયંભૂ છે. હજારો માણસો આ શિવરાત્રિ દિવસે ઉપવાસ કરી અને મહાદેવનું વ્રત પાળે છે અને એમાંય જે મનોકામના જે ઈચ્છા દાખલા તરીકે લગ્ન ન થતા હોય કે દાખલા તરીકે બાળકનો જન્મ કે એવું કાંઈ ન થતું હોય વર્ષો સુધી, એવા ઘણા અહીંયા દાખલા છે અને ઘણા અહીંયા બાળકોને લઈને આવે છે. 5-5 વર્ષે, 7-7 વર્ષે બાળકીનો દીકરી કે દીકરાનો જન્મ થાય છે. બ્યુરો રિપોર્ટ, GTV ન્યૂઝ, ભાવનગર.